તાજેતર ઇસ્યુને રજૂઆત કરીએ છીએ કે આજે અમે પારડી બે શીતળા મંદિરના વિસ્તારમાં પાણી, રોડ, રસ્તા કે કોઈ કોર્પોરેશનની કોઈ પણ સુવિધા નથી. આજથી અમે કહીએ છીએ કે અમારે બધી સુવિધા જોઈએ અને અમારે ત્યાં એક બસ સ્ટોપ કરાવે અને પંચાયતમાં 7 દિવસમાંથી 2 દિવસ અમને આપે, પંચાયત ત્યાં મુકાવે અને કોઈ પણ આપણે સ્કૂલની અંદર કોઈ પણ સુવિધા નથી. બીજા નંબરની અંદર કે કોઈ પણ અમારે પાણીની, રોડ, રસ્તા, ગટર, ભૂગર્ભ ગટર કોઈ પણ વિસ્તારની, અમારા વિસ્તારની અંદર કોઈ પણ સુવિધા નથી. તેથી કરીને અમે અધિકારીને કહીએ છીએ કે અમને આ સુવિધા આપો. આજે સરકારશ્રીના મુજબ આજે કાર્યક્રમ રાખેલ હોવાથી આજે રોગગરબા રાખેલ હોય એમ અનુસંધાને અમારા ગ્રામ વિસ્તારના લોકો 5000ની વસ્તીથી વધારે વસ્તી ધરાવતા હોય તેઓના અલગ અલગ પ્રશ્નો હોવાથી આજે બધા જ પ્રશ્નોનો આજે મેં લેખિતમાંથી અરજી લેલ અને એનું વાંચન કરી અને એનું સરકારશ્રીને જે મારે લેખિતમાં દેવું હશે એ હું લેખિત અરજી કરીને સરકારશ્રીને દઈ. બોધિકા તાલુકાના સ્ટાફ આવેલ જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો એમ ગ્રામજનો સાથે રહી અને મિટિંગ કરેલી. આજ પાર્ટી ગામે લોકસભા યોજવામાં આવેલો હતો. સરકારશ્રીના જે મુજબ કે 5000થી વધુ વસ્તીવાળા ગામોમાં યોજવામાં આવેલો હતો. તેમાં અલગ અલગ વિસ્તારના પાર્ટી ગામના અલગ અલગ સોસાયટીના અલગ અલગ નાતીઓના બધા માણસો આજે ઉપસ્થિત હતા. તેમાં અમુક અમુક પ્રશ્નો આવેલા હતા કે પાર્ટી ગામે એસટી બસ ઊભી રહેતી નથી, એનો સ્ટોપ થતો નથી, એના માટેનું નિરાકરણ કરવામાં આવ્યું. જે સોસાયટીઓને રેપ્લેસ કરવાનું હતું એના માટે અરજી દેવામાં આવેલી હતી. વેરો ભરતા નથી એના માટે નથી કહેવામાં આવેલ હતું. જે બીના ઘણા સમયથી હેલ્પર મોકલ નથી અને એના માટે પણ જે છે શાખા અધિકારીઓને બધાને તાકીદે લખવામાં આવ્યું હતું. ત્યાર પછી સબભાઈની મોટું ગામ છે તો સબભાઈની અને એમ્બ્યુલન્સની સેવા માટે પણ રજૂઆત જિલ્લા પંચાયતના સભ્યશ્રી ધોરણભાઈ ચૌધરીભાઈ પરમારના પ્રશ્ન કરેલો હતો અને અલગ અલગ પ્રશ્નો લગભગ 20-22 પ્રશ્નો કરેલા હતા. તે અલગ અલગ એક એક રેપી પર લખીને આપેલા હતા અને આ તકે આજ લોકદરબારમાં આજને આજ અમુક અમુક જે સ્થાનિક જે લેવલના પ્રશ્નો હતા એ બધા તાલુકા વિકાસ અધિકારીનો સ્ટાફ, અલગ અલગ ખાતાનો સ્ટાફ હતો, અધિકારીઓ હતા, પદાધિકારીઓ હતા, સરપંચની હાજરી હતી, મંત્રીશાહની હાજરી હતી, ગ્રામજનોની હાજરી હતી અને આ જે લોકદરબારનું આજ તારીખ 10-12 રોજ યોજવામાં આવેલ હતો એમાં લગભગ 50% ઉપરના સ્થાનિક નિયમ પ્રશ્નો ઉકેલાયા હતા અને ગામનો પણ ખૂબ ખૂબ સાથ સહકાર મળેલો હતો. જે પ્રશ્ન હતા એ બધા અરજદારોને શાંતિપૂર્વક સાંભળ્યા હતા અને એનો નિરાકરણ આવી જશે એવું અમે લોકોએ ભારતી આપી હતી.